नमस्कार विद्यार्थी मित्रों, वर्चुअल क्लासरूम में आपनु स्वागत छे। हूँ आईटीआई दाहोद थी आऊ छु। मारू नाम छे गोविंद भाई शिवसैया, फिटर इंस्ट्रक्टर तरीके फरज बजाऊ छु। हवे आजे आपणे रीमर विषे जोईए। रीमर कोने कहेवामां आवे, रीमरनो उपयोग शुं, रीमरनी बनावट, एना प्रकार, केटली जातनी रीमर आवे, ए बधा विषे आपणे आजे जोईए। हवे रीमर शुं छे? આપણે ડ્રિલિંગ કર્યું, ડ્રિલિંગ કર્યા પછી એનો હોલ થોડો ડ્રિલિંગ આપણે ડ્રિલિંગ કરીએ છીએ તો હોલ તો સ્મૂથ તો આવે જ છે, પણ થોડો વધારે સ્મૂથ જોઈતો આપણે, તો એના માટે આ રીમર વપરાય છે। રીમર એ મલ્ટી કટિંગ ટૂલ છે। એટલે રીમરનો મુખ્ય ઉપયોગ શું? તો કે હોલને સાફ કરવા માટે, સ્મૂધ બનાવવા માટે, એનું ફિનિશિંગ, હોલનું ફિનિશિંગ સારું બનાવવા માટે રીમર વપરાય છે। રીમર એ હોલ કરતું નથી, પણ હોલને શું કરે છે? સાફ કરે છે। હોલ શાનાથી થાય? ડ્રિલિંગ મશીનથી, ડ્રિલ બીટ અને ડ્રિલિંગ મશીનથી। અને એ હોલને સાફ કરવા માટે, સારું ફિનિશિંગ મળવા માટે રીમરનો ઉપયોગ થાય છે, બરાબર। એટલે રીમર એ વાતને યાદ રાખવાનું કે રીમર હોલ કરતું નથી, પણ હોલનું ફિનિશિંગ, સારું ફિનિશિંગ મળવા માટે રીમર વપરાય છે। એટલે એના વિશે આપણે જોઈએ। હવે રીમર ના પ્રકાર કેટલા? તો હેન્ડ રીમર, તો ઘણા પ્રકાર છે રીમરના, પણ મુખ્ય હેન્ડ રીમર અને મશીન રીમર, આ બંને વિશે આપણે આજે ચર્ચા કરીએ। હવે રીમર ડ્રિલિંગ ઓપરેશન ગમે તેટલી સાવચેતીથી કરવામાં આવે હોય, તેમ છતાં તેના માપમાં સામાન્ય ફેર પડી જાય છે, કારણ કે ઘણા કારણો એવા છે કે જ્યારે ડ્રિલના લીધે ડ્રિલ કરેલ હોલ મોટો બની જાય છે, આ ઉપરાંત ડ્રિલ હોલનું ફિનિશિંગ પણ સારું મેળવી શકાતું નથી। આધુનિક સમયમાં સ્મૂધ સરફેસ ફિનિશિંગ, સારી ચોક્કસ અને નજીકના ટોલર્સમાં બનાવેલ હોલની સારી એવી માંગ રહે છે। આથી ડ્રિલિંગ દરમિયાન આવતી ખામીઓ દૂર કરીને ચોક્કસ હોલ મેળવવા માટે વપરાતા સાધનને રીમર કહેવામાં આવે છે। રીમર એ મલ્ટી કટિંગ ટૂલ્સ છે। રીમર નવો હોલ બનાવી શકતું નથી, કરેલ હોલને સુધારી શકતું નથી। હોલની ધરીમાં ફેરફાર હોય તો પણ રીમર તે જ ધરીને અનુસરે છે। ચાલો એટલે હવે આ ડ્રિલથી ન મળી શકાતી હોય તેવી ચોક્કસ સાઇઝ આ રીમરની મદદથી મેળવી શકાય છે। તેની મદદથી આશરે 0.02 mm થી 0.15 mm સુધીનું કટિંગ કરી શકાય છે, એટલે સ્મૂધનેસ કરી શકાય છે માસ પ્રોડક્શનના જરૂરી ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સ બનાવવા માટે। તે એક અગત્યનું ઓપરેશન રીમિંગ છે, માસ પ્રોડક્શન, જથ્થાબંધ ઉત્પાદન, જે જથ્થાબંધ ઉત્પાદન કરવાનું હોય ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સ। ઇન્ટરચેન્જેબલ કોને કહેવાય? ત્યાં આ રીમર
વપરાય છે. ધારો કે આપણે એક ઇન્ટરચેન્જેબલ કોને કહેવાય, ગમે તે વસ્તુ ગમે તે દુકાનથી લો તમે, ધારો કે નટ અને બોલ્ટ છે તો સ્ટાન્ડર્ડ છે. એનો કોઈ એ છે એટલે ઇન્ટરચેન્જેબલ છે. હવે રીમર, આપણે રીમર વિશે ચર્ચા કરીએ. આ રીમર છે, એના ભાગો બતાવેલા છે. હવે એનું રીમરની બનાવટ, રીમર શામાંથી બનાવવામાં આવે, તો રીમર હાઈ સ્પીડ સ્ટીલ અથવા ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ખૂબ જ મોટી સાઇઝની રીમર કાર્બન સ્ટીલને કેસ હાર્ડનિંગ કરીને પણ બનાવવામાં આવે છે. રીમરની બનાવટ હાઈ સ્પીડ સ્ટીલ અથવા તો ટૂલ સ્ટીલમાંથી, બધા કટિંગ ટૂલ્સ મોટાભાગે હાઈ સ્પીડ સ્ટીલ અથવા તો ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. રીમર એ પણ કટિંગ ટૂલ છે, હોલને ફિનિશિંગ કરતું ટૂલ છે. હવે રીમરના પ્રકાર, મેઇન હેન્ડ રીમર, મશીન રીમર અને એડજસ્ટેબલ રીમર. આ હેન્ડ રીમર છે, મશીન રીમર અને એડજસ્ટેબલ. આ પહેલાં હેન્ડ રીમરો બતાવેલી છે. હેન્ડ રીમર એટલે હાથથી ફેરવવાની રીમરો, મશીન રીમર એટલે મશીન પર કામ કરે રીમર, મશીન પર એને ફિટ કરવામાં આવે. અને આ એડજસ્ટેબલ રીમર છે, બરાબર. રીમરના ભાગો તથા તેની રચના, પહેલાં તો બોડી, આપણે જોયું આકૃતિમાં કે રીમરના પોઈન્ટથી રિસેસ સુધીના ભાગને બોડી કહે છે. તેમાં ફ્લ્યુટ કાપવામાં આવે છે જેથી કટિંગ એજની રચના થાય છે. ફ્લ્યુટ ખાંચા એ કાપવામાં આવે છે એટલે આખી એની કટિંગ એજની રચના થાય છે. રિસેસ બીજો ભાગ, રીમરની શેન્ક અને બોડીને જુદા પાડતા ભાગને રિસેસ કહે છે. તેના પર રીમરની સાઇઝ અને બનાવટની વિગત લખવામાં આવે છે. ત્રીજો ભાગ શેન્ક, રીમરનો જે ભાગ કે જેને પકડીને ફેરવામાં આવે છે તથા બળ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને શેન્ક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? રીમરનો જે ભાગ કે જેને પકડીને ફેરવામાં આવે છે એને શેન્ક કહેવામાં આવે છે. આ રીમર શેન્કના બી પ્રકાર છે. શેન્કના બે પ્રકાર છે, પેરેલલ શેન્ક અને ટેપર શેન્ક. ખ્યાલ આવ્યો? હવે ચોથો ભાગ સર્ક્યુલર લીડ, રીમરની કટિંગ એજ સાથે વર્તુળાકારે ગ્રાઇન્ડ કરેલ સપાટીને સર્ક્યુલર લીડ કહે છે. બેવેલ લીડ, રીમરનો સૌથી આગળનો ભાગ થોડો ટેપર બનાવવામાં આવે છે જેથી રીમરનો પ્રવેશ હોલની અંદર સરળ બને છે. હવે ટેપર લીડ, બેવલ લીડ પછી રીમરની બોડીનો અમુક ભાગ ટેપર કરવામાં આવે છે, જેને ટેપર લીડ કહે છે. તે રીમરને હોલની અંદર ગાઈડ કરે છે. ચાલો પછી સાત નંબર હીલ, સેકન્ડરી ક્લિયરન્સ આપવા માટે છોડેલ સપાટી કે જે સર્ક્યુલર બનતી ધારને હીલ કહે છે. આ સપાટી કટિંગ એજની, હવે કટિંગ એજ પ્રાઇમરી ક્લિયરન્સ માટે છોડેલ સપાટી કે જે સર્ક્યુલર લેન્ડ
અને ફેસના છેદવાળી રચના ધારની રચાતી ધાર છે તેને કટિંગ એજ કહે છે, જે ખરેખર કટિંગ કરે છે, બરાબર. પછી ફેસ નવમો ભાગ, કટિંગ એજની સાથે ફ્લુટનો ભાગ, ફ્લુટ જોડાયેલો ભાગ ફેસ કહેવાય છે. આ અહીં ચિપ્સ કપાઈને ભેગી થાય છે. ફેસ કટિંગ એજની સાથે ફ્લુટનો જોડાયેલો ભાગ છે જેને ફેસ કહેવાય છે, ત્યાં આ ચિપ્સ એ ભેગી થાય છે. રેક એંગલ, ફેસ અને કટિંગ એજથી બનતી રેડિયલ લાઇન વચ્ચે બનતા ખૂણાને રેક એંગલ કહે છે. સામાન્ય રીતે રીમરને ઝીરો રેક એંગલ આપવામાં આવે છે, આમ છતાં રીમિંગ કરવાના મટીરિયલ મુજબ યોગ્ય રેક એંગલ આપી શકાય છે. ટફ મટીરિયલ અને સ્ટેનલેસ સ્ટીલ માટે 3-5 પોઝિટિવ રેક એંગલ આપવામાં આવે છે. નેગેટિવ રેક એંગલ કટિંગ એજ ને મજબૂત બનાવી સ્મૂથ ફિનિશિંગ આપે છે, પરંતુ ફોર્સની, વધુ ફોર્સની જરૂર પડે છે. હવે અહીંયા આ રેક એંગલ બતાવેલો છે જુદો, ક્લિયરન્સ એંગલ, રીમરની કટિંગ એજ રીમરના પરિઘના સ્પર્શક અને પ્રાઇમરી કે સેકન્ડરી ક્લિયરન્સ વધે છે, બનતા ખૂણાને પ્રાઇમરી કે સેકન્ડરી ક્લિયરન્સ એંગલ કહેવાય છે. 12 હેલિક્સ એંગલ, રીમરની કટિંગ એજ અને રીમરની ધાર વચ્ચે બનતા ખૂણાને હેલિક્સ એંગલ કહે છે. રીમરની કટિંગ એજ અને રીમરની ધાર વચ્ચે બનતા ખૂણાને હેલિક્સ એંગલ કહે છે. સ્ટ્રેટ ફ્લુઇડ રીમરમાં આ એંગલ હોતો નથી. સ્પાઇરલ ફ્લુટેડ રીમરમાં જે હેલિક્સ એંગલ વધુ, તેમ રીમરના વર્કપીસમાં આગળ વધવા માટે બળની જરૂર પડે છે. આથી જરૂરિયાત ન હોય તેવી જગ્યાએ સ્પાઇરલ ફ્લુટેડ રીમરનો ઉપયોગ નિવારવામાં આવે છે. ફ્લુટ, ફ્લુટની બોડીમાં કાપવામાં આવતા વલાયાકાર ખાંચાને ફ્લુટ કહેવાય છે. રીમર, રીમરની બોડીની ઉપર વલાયાકાર, વર્તુળાકાર, એની અંદર કાપવામાં આવતા ખાંચા, એને ફ્લુટ કહેવામાં આવે છે. હવે આ ફ્લુટ મુજબ રીમરના પ્રકાર છે, ફ્લુટ મુજબ રીમરના 3 પ્રકાર છે. ફિટ એટલે શું, ફ્લુટ એટલે શું કહેવાય, રીમરની બોડીની ઉપર કાપવામાં આવતા વર્તુળાકાર ખાંચા, એને ફ્લુટ કહેવામાં આવે છે. હવે આ ફ્લુટ 3 પ્રકારના છે, સ્પાઇરલ, હેલિક અથવા તો હેલિકલ ફ્લુટર. સામાન્ય રીતે આ રીમરનો ઉપયોગ ઓઇલ ગ્રુ કે કીવેવાળા હોલમાં થાય છે. આ રીમરના ફ્લુટ વલયાકાર હોવાથી ગ્રુની અંદર ફસાતા નથી. જો આ એના ફ્લુટ બતાવેલા છે, આખી આ રીમરની બોડી છે, એટલે ફ્લુટ પણ રીમરના આપેલો પ્રકાર. બીજો પ્રકાર સ્ટ્રેટ ફ્લુટ રીમર, સામાન્ય તમામ કાર્ય માટે આ પ્રકારની રીમરનો ઉપયોગ થાય છે. તેની દરેક કટિંગ એજ હોલની સપાટી સાથે
એક ધારા સંપર્કમાં રહે છે. ઘણી વખત તેના લીધે ચેટરિંગ અને ખરાબ સરફેસ ફિનિશિંગ મળે છે. આ રીમર કીવેવાળા હોલમાં વાપરી શકાતી નથી. જ્યાં કીવે ખાચો હોય તેવા હોલની અંદર આ સ્ટ્રેટ ફ્લ્યુટ સીધા ખાચાવાળી રીમર વાપરી શકાતી નથી. ત્રણ, ટેપર ફ્લ્યુટ રીમર. આ રીમર સ્ટાન્ડર્ડ ટેપર હોલ કે નાના માપના ટેપર હોલને ચોક્કસ બનાવવા માટે વપરાય છે. સ્ટાન્ડર્ડ ટેપર હોલ કે નાના માપના ટેપર હોલને ચોક્કસ બનાવવા માટે આ ટેપર ફિલ્ટર રીમર વપરાય છે. આ રીમરના ફ્લ્યુટ આ માટે ટેપર કાપવામાં આવે છે. એટલે ફ્લ્યુટ પ્રમાણે કેટલા પ્રકાર રીમરના? ત્રણ પ્રકાર રીમરના ભાગો જોઈએ આપણે. હવે હેન્ડ રીમર વિશે ચર્ચા કરીએ આપણે. એની આખી બનાવટ જોઈ, એના ભાગો. હવે રીમરના પ્રકાર હેન્ડ રીમર પર જઈએ આપણે. આ રીમરનો ઉપયોગ કોઈપણ હોલનું રીમિંગ મેન્યુઅલી કરવા માટે થાય છે. હેન્ડ રીમરનો ઉપયોગ તેને ટેપ રેન્ચની મદદથી હોલ્ડ કરી ફેરવામાં આવે છે. ટેપ રેન્ચમાં તેને ફિટ કરવા માટે રીમરની ટેંગ ચોરસ આપવામાં આવે છે. આથી રીમરમાં ટેપરની લંબાઈ વધુ હોય છે. તેના ફ્લ્યુટ સ્ટ્રેટ અથવા સ્પાઇરલ હોઈ શકે છે. આ રીમરની મદદથી 0.05 થી 0.025 mm સુધીની ધાતુ દૂર કરી શકાય છે. મોટાભાગની હેન્ડ રીમર રાઇટ હેન્ડ કટિંગ એક્શન ધરાવે છે. સામાન્ય રીતે વર્કશોપમાં લેવાતી રીમર H8 હોલ બનાવે છે. ટોલરન્સનો ગ્રેડ છે H8. એટલે આ હેન્ડ રીમર. હવે હેન્ડ આપણે ટેપિંગ કર્યું, ટેપ રેન્જ અને ટેપ. એવી રીતે આ રીમરમાં પણ એવું જ છે. એને રીમરને ફિટ કરવામાં આવે છે અને એને હેન્ડ હાથથી એને રીમિંગ કરવામાં આવે છે હોલને. એટલે એને હેન્ડ રીમર કહેવામાં આવે. પછી હેન્ડ રીમર છે, બરાબર. હવે હેન્ડ રીમરના પ્રકાર છે. આ આપણે જોયું આકૃતિ. એના ફ્લ્યુટ સ્ટેટ અથવા હેલિકલ હોઈ શકે છે. શેન્કનો વ્યાસ કટિંગ એજના વ્યાસ જેટલો જ હોય છે. આનો ઉપયોગ સામાન્ય હેતુ માટે કરવામાં આવે છે. હલો, હેન્ડ રીમરના પ્રકાર ટેપ અને ટેપ રેન્જમાંથી પકડીને કરવામાં આવે છે. બીજી પાયલોટ સાથેની હેન્ડ રીમર. આ પ્રકારની રીમરની બોડીનો આગળનો અમુક ભાગ ગ્રાઇન્ડિંગ કરીને નળાકાર કરવામાં આવે છે. આ નળાકાર ભાગને પાયલોટ કહેવાય છે. પાયલોટ રીમરને હોલના કેન્દ્રમાં જ દાખલ થવા મદદરૂપ બને છે. આ રીમર પેરેલલ શેન્ક. પેરેલલ શેન્ક એટલે સીધી શેન્ક. આ પ્રકારની રીમરની કટિંગ એજ ટેપર કરેલી હોય છે. જે મોર્સ ટેપરને અનુરૂપ હોય છે. તેને શેન્ક અને બોડીની સરળ હોય છે. તેમાં સ્ટ્રેટ અથવા હેલિકલ ફ્લ્યુટ હોઈ શકે છે. આ રીમરનો ઉપયોગ ઇન્ટરનલ મોર્સ ટેપરનું રીમિંગ કરવા માટે થાય છે. આ ટેપર પિન રીમર.
सामान्य रीते 1:50 नू टेपर आ रीमर ने आपवामां आवे छे, तेमां स्ट्रेट अथवा हेलिकल ब्रिट होई शके छे। फिटिंग दरमियान टेम्पररी फास्टनिंग माटे पिननो उपयोग थतो होय त्यां होलनू टेपरिंग करवा माटे तेनो उपयोग थाय छे। आ એટલે આ બધી હેન્ડ રીમરો થઈ ગયા। હવે મશીન રીમર વિશે આપણે વાત કરીએ। આ પ્રકારની રીમરની શેન્ક મશીનના સ્પિન્ડલમાં લગાવે છે અને રીમિંગ કરવા માટે ફેરવવામાં આવે છે। આ રીમરને મશીનના સ્પિન્ડલમાં લગાવવા માટે મોસ્ટ ટેપર શેન્ક આપવામાં આવે છે, જે મશીન સ્પિન્ડલના ટેપર સાથે મેચ થાય છે। આ રીમરના મુખ્ય प्रकार आपणे जोईए, मशीन रीमरना सेल रीमर। रीमरनी बॉडीनो भाग पोलो होय छे, बॉडीने आर्बर पर लगावी आर्बर ने मशीनना स्पिनरमां फिट करवामां आवे छे। रीमर खराब थाय त्यारे फक्त तेनी बॉडीनो भाग આર્બરમાંથી દૂર કરીને બદલી શકાય છે, જે આનો મુખ્ય ફાયદો છે। આ રીમરનો ઉપયોગ મોટી સાઇઝના હોલનું રીમિંગ કરવા માટે થાય છે। જ્યાં મોટી સાઇઝના હોલ હોય ત્યાં આ સેલ રીમરનો ઉપયોગ થાય છે। દેખો આ જુદી જુદી સેલ રીમરો છે કે જ્યાં મોટી સાઇઝના। હવે જોર્બર રીમર, આ રીમરને સોલિડ ફ્લુટેડ રીમર પણ કહેવામાં આવે છે। તે હેન્ડ રીમર જેવી જ હોય છે, તેના ફ્લુટ સ્ટેટ અથવા લેફ્ટ હેન્ડ હેલિક્સ ધરાવે છે। તેના લેફ્ટ હેન્ડ હેલિક્સના કારણે જ તેને જ્યારે ક્લોકવાઇઝ ફેરવામાં આવે છે ત્યારે તે હોલમાં સ્ક્રૂ બનીને ફિટ નથી થઈ જતી। હા, જોર્બર રીમર થઈ આપણી। હા, હવે ત્રીજી ચકિંગ રીમર। આના ફ્લુટ ટૂંકા અને ઊંડા હોય છે, જે સ્ટ્રેટ અથવા હેલિકલ હોઈ શકે છે। આ રીમર સાઇડ કટિંગ એક્શન ધરાવે છે, તેની આખી લંબાઈમાં લેન્ડ એક સાથે કટિંગ કરે છે। તેના છેડાને થોડું ચેમ્ફર કરવામાં આવે છે, જે કટિંગ શરૂ કરવામાં મદદ, તેનો છેડો થોડો ચેમ્ફર કરવામાં આવે છે, એટલે હોલની અંદર એને સરળતાથી કટિંગ શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે। હા, રોઝ રીમર, આ રીમર હેન્ડ કટિંગ કરે છે, તેનો ફ્લુટ કટિંગ દરમિયાન ચિપ્સ દૂર કરવા ગાઈડ પૂરો પાડે છે તથા ચિપ ક્લિયરન્સ પૂરો પાડે છે। તેનો ઉપયોગ ઘણીવાર રફિંગ ટૂલ તરીકે પણ કરવામાં આવે છે। પછી મશીન જીગ રીમર, આ રીમર પાયલોટ રીમરને મળતી જ છે, પાયલોટ રીમર જેવી જ છે। જ્યારે જીગ અંદર રીમિંગ કરવાનું હોય ત્યારે જીગનો બુશનો ઉપયોગ ગાઈડ તરીકે કરવામાં આવે છે। આ રીમરમાં ગાઈડિંગ માટે લાંબી સરફેસ આપવામાં આવે છે। ઊંડા હોલનું રીમિંગ કરવા માટે આ રીમરનો ઉપયોગ થાય છે, મશીન જીગ રીમરનો। હા, પછી એડજસ્ટેબલ રીમર,
આ પ્રકારની રીમરનો ઉપયોગ ફક્ત રિપેરિંગ અને મેન્ટેનન્સ કાર્ય માટે જ કરવામાં આવશે. એડજસ્ટેબલ રીમર જ્યાં મેન્ટેનન્સ કરવાનું હોય, રિપેરિંગ કરવાનું હોય, તે જગ્યાએ આ એડજસ્ટેબલ રીમરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાઇઝમાં એડજસ્ટમેન્ટ કરવાની રેન્જ મોટી હોય છે. એક જ એડજસ્ટેબલ રીમરની મદદથી ઘણી સાઇઝના હોલનું રિપેરિંગ કરી શકાય છે, એડજસ્ટેબલ સેટિંગ કરી શકાય છે. અને આ રીમરની બોડીમાં ટેપર સ્લોટ કાપેલા હોય છે, તેની બોડીની પર ટેપર સ્લોટ કાપેલા હોય છે. એડજસ્ટેબલ રીમરને એડજસ્ટ કરી શકાય છે. આ બરાબર ટેપર ધરાવતી બ્લેડો તેના અંદર દાખલ કરવામાં આવે છે. આ બ્લેડોને બંને તરફ આવેલ નટની મદદથી એડજસ્ટ કરી શકાય છે. આ બ્લેડો ઘસા જતાં તેને બહાર કાઢી ફરી ધાર ઘસી લગાવી શકાય છે. આ રીમરનો ઉપયોગ નવા હોલના રીમિંગ માટે કરવામાં આવતો નથી. આ થઈ આપણી એડજસ્ટેબલ રીમર. રીમરના પ્રકાર હેન્ડ રીમર, મશીન રીમર. હેન્ડ રીમરની બી અંદર પ્રકાર છે, મશીન રીમર તો મશીન રીમરમાં બી પ્રકાર છે. હવે એક્સપાન્શન રીમર, એના વિશે જોઈએ. તેની બોડીની અંદર ટેપર આપી તેમાં આટા પાડેલા હોય છે. રીમરની બોડી પર ઘસીને સમાંતર સ્લિટ કાપા આપવામાં આવે છે. બોડીના આગળના ભાગમાંથી એક થ્રેડ પ્લગ તેની અંદર દાખલ કરવામાં આવે છે. એક જ એડજસ્ટેબલ રીમરની મદદથી વિવિધ સાઇઝના ઘણા હોલ રિપેર કરી શકાય છે, જ્યારે આ એક્સપાન્શન રીમરની મદદથી એક જ સાઇઝનો હોલ રિપેર કરી શકાય છે. એડજસ્ટેબલ રીમરની અંદર શું હતું કે તમે એને અલગ અલગ સેટ કરીને અલગ અલગ હોલનું રિપેરિંગ કરી શકો, જ્યારે એક્સપાન્શન રીમરમાં કેવું છે, એક જ હોલનું રિપેરિંગ કરી શકાય છે. કેમ કે પેલી એડજસ્ટેબલ રીમરમાં એડજસ્ટ કરીને અલગ અલગ હોલનું એડજસ્ટ કરીને રીમિંગ કરી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે એક્સપાન્શન રીમર એની આપણે વાત થઈ. આ એક્સપાન્શન રીમર ખ્યાલ આવ્યો? હવે રીમિંગ, તો રીમિંગ કરતાં પહેલાં હોલની સાઇઝની ખાતરી કરી લો. રીમિંગ આપણે જ્યારે કરવાનું હોય ત્યારે એની હોલની સાઇઝની ખાતરી કરો, કેટલે એમએમનો હોલ છે પહેલાં એની સાઇઝ જાણી લો, અને પછી એને રીમિંગ કરવાનું શરૂ કરો. હવે રીમરને હોલની અંદર બરાબર કાટખૂણે પ્રવેશ થાય તે રીતે દાખલ કરો. સારું ફિનિશિંગ મળવા માટે રીમરને સમાન ગતિ આપો, યોગ્ય કુલંટનો ઉપયોગ કરો. બ્લાઇન્ડ હોલ હોય ત્યાં ટેપર હેન્ડવાળી રીમર વાપર્યા પછી પેરેલલ રીમરનો ઉપયોગ કરો. રીમિંગ પૂરું થયા બાદ રીમરને ક્લોકવાઇઝમાં ફેરવી બહાર કાઢો. આ આપણું રીમિંગ. પહેલાં શું જોયું આપણે? રીમર, રીમર કોને કહેવાય, રીમરના પ્રકાર જોયા, રીમરની બનાવટ જોઈ, રીમર શામાંથી બનાવવામાં આવે છે, એના ભાગો કેટલા, રીમરના પ્રકાર, બરાબર. એની અંદર હેન્ડ રીમર, તો કે હેન્ડ રીમરની અંદર કેટલા પ્રકાર, મશીન રીમર, મશીન રીમરની અંદર કેટલા પ્રકાર,
એનું રિમિંગ કઈ રીતે કરવું એ બધું આપણે જોયું. હવે સ્વાધ્યાય જોઈ લઈએ આપણે કે હેન્ડ ટ્રીમરના પ્રકાર જણાવો. કેટલી જાતની હેન્ડ ટ્રીમરો છે તે બરાબર. પ્રશ્ન બીજો, મશીન ટ્રીમરના પ્રકાર જણાવો. મશીન ટ્રીમરના કેટલા પ્રકારો, પછી રીમિંગ પદ્ધતિ સમજાવો. ત્રીજો પ્રશ્ન, રીમિંગ પદ્ધતિ સમજાવો, રીમિંગ કઈ રીતે કરવું એ સમજાવો. ચોથો પ્રશ્ન, એડજસ્ટેબલ રીમોનો ઉપયોગ ખાલી જગ્યા માટે જ થાય છે, શેનો એડજસ્ટેબલ રીમોનો ઉપયોગ ખાલી જગ્યા માટે જ એટલે સેવા થાય રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે. પ્રશ્ન પાંચ, મશીન રીમરની સેંક પર ખાલી જગ્યા આપવામાં આવે છે. આપણો સ્વાધ્યાય છે, અહીંયા આપણું આ રીમરનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. આભાર.